દીવના ગંગેશ્વર મહાદેવ દરિયા કિનારે 40 વર્ષની ઉંમરના પર્યટકનું પથ્થરની ભાટ એટલે કે કાદીની ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા મોત નિપજ્યું. સંઘ પ્રદેશ દીવના સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવના દરિયા કિનારે પથ્થરની ભાટ એટલે કાદીની ઉપર કોઈ યુવક પડેલો છે તેવી જાણ એક પર્યટકે દીવ પોલીસને કરતા દીવ પોલીસ 108ની ટીમ દીવ ફાયર બ્રિગેડના જવાનો સાથે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. દીવ ફાયર બ્રિગેડના જાંબાજ જવાનોએ મહા મુસીબતે લેડરની મદદથી મૃતક યુવકનો મૃતદેહ દરિયા અને ખાઈની વચ્ચે પથ્થરની ભાટ કાદીની ઊંચાઈ ઉપરથી બહાર કાઢી દીવ પોલીસને સુપરત કર્યો. દીવ પોલીસે મૃતદેહ અને મૃતકનો સામાન બ્લુ કલરના શર્ટના કબજો લઈ મૃતકની ઓળખવિધિની કાર્યવાહી હાથ ધરી. પ્રાથમિક જાણકારી મુજબ પોલીસે તપાસ કરતા પથ્થરની ભાટ એટલે કે કાદીની ઊંચાઈ ઉપરથી મૃતકનો બ્લુ કલરનો શર્ટ, એક દારૂનું અધૂરું ક્વાર્ટર, પાન મસાલાનો માવો અને સિંગ દાણા મળેલ. તેથી ફલિત થાય છે કે મૃતક દારૂના નશાની હાલતમાં પથ્થરની ભાટ એટલે કે કાદીની ઊંચાઈ પરથી નીચે પટકાતા ઘટના સ્થળે 12 કલાક પહેલા મૃત્યુ પામ્યો હશે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકની ઓળખ થયા બાદ જ તેના પરિવારની મંજૂરી લીધા બાદ પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ મૃતદેહને દીવ સરકારી હોસ્પિટલના મોર્ગ રૂમમાં રાખી પોલીસ દ્વારા મૃતકના પરિવારની શોધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મીનાક્ષી ગઢવી, જેએનડીટીવી, દીવ. ગંગેશ્વર મહાદેવની પાછળ એક ખાઈમાં દરિયાના કિનારે પડી ગયેલું માણસ ને ત્યાં અમે જોયેલું. થોડું રિસ્કી હતું એટલે અમે લેડરને બધું નીચે રાખી અને સ્ટ્રેચરમાં લઈ અને બહુ જ મહેનતથી અમે બહાર કાઢીને અને પોલીસને સુપ્રિત કરેલું. આશરે હશે 40-45 વર્ષનો માણસ અને એની કોઈ ઇન્કવાયરી નથી કે શું નામ છે ને શું નહીં. એ પોલીસ